ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, કેમ છો? મજામાં ને? હું આજે ખૂબ ખુશ છું, ખબર છે કેમ? કારણ કે આજે હું ઘણા બધા રમકડાથી રમવાની છું. તમે પણ તમારા ઘરે રમકડાથી રમો છો ને? હે, તો મને કહો કે તમારી પાસે કયા કયા રમકડા છે. કહો કહો. હા બોલો. ઓ ઢીંગલી, વાવ. તમારી પાસે કયા રમકડા છે? બોલ બેટ. તમારી પાસે વિમાન. અરે વાહ. અને તારી પાસે શું છે? ગાડી. ખૂબ સરસ. બીજું કોની પાસે નવા રમકડા છે? હા હા, તમે કહો શું છે? હાથી. અરે વાહ, તો બધા રમકડા, તમારી પાસે તો ઘણો બધો ખજાનો છે રમકડાનો. તો આ રમકડાથી રમવાની કેટલી મજા આવે. મજા આવે ને? મને પણ ખૂબ જ મજા આવે રમકડાથી રમવાની. તો તમારે રમવું છે રમકડાથી? ચલો તો આજે આપણે નવા નવા રમકડાથી રમીશું. મારી પાસે પણ ઘણા બધા રમકડા છે, તમારે જોવા છે? ચલો તો હું તમને બતાવું છું. કહો આ શું છે? હાથી. અરે વાહ, તમને તો સરસ યાદ છે ને. કેવો છે હાથી? જાડો છે કે પાતળો છે? જાડો. અરે વાહ, તમને હાથીમાં રમવાનું ગમે છે? હાથી સાથે, હાથી પર બેસવાનું ગમે છે? હા. ઓ, તો તમે ફરવા જાઓ ને ત્યારે હાથી પર સવારી કરજો, ખૂબ મજા આવશે. હવે કહો આ શું છે? ડમરું. અરે વાહ, તમને ખબર છે આ ડમરું કોની પાસે હોય છે? ભગવાન પાસે. કયા ભગવાન પાસે? શંકર ભગવાન પાસે. અરે વાહ, તમને તો ખૂબ સરસ યાદ છે ને. ડમરું વગાડવાની કેટલી મજા આવે છે. અને બીજું કોની પાસે ડમરું હોય છે ખબર છે? યાદ કરો. તમારા ઘરે કોઈ મદારી આવે છે? આવે છે. હા, તે મદારી શું લઈને આવે છે? ડમરું. હા, હવે મને કહો કે આ શું છે? ડીંગલો. ઓ વાવ, તમને ગમે છે ડીંગલો? હા. આ ડીંગલાનું નામ ખબર છે તમને? ના. નથી ખબર? હું કહી દઉં. તમે કાર્ટૂન જુઓ છો? હા. હા, એ કાર્ટૂનમાં પૂ આવે છે ને, આ એ ડીંગલો છે. આનું નામ શું છે? પૂ. શું છે? પૂ. પૂ. અને આ કયું રમકડું છે? ઘોડા. તબક 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 તબક. અરે, આ તો આપણા ઘોડા ભાઈ છે. તમને ગમે છે ઘોડા પર સવારી કરવાની? હા. ગમે છે ને? ઓકે, તો તમે આના પર પણ સવારી કરજો, બરાબર. હવે આ શું છે મારી પાસે? બોલ. વાવ, અને બોલ સાથે રમવા માટે આ શું છે? બેટ. તમને મજા આવે છે ને બોલ બેટ રમવાની? હા ને? ઓકે, તો વેકેશનમાં ખૂબ રમજો બોલ બેટ, બરાબર. તમારે ક્રિકેટર બનવું છે? ઓ, તમારે કયા ક્રિકેટર બનવું છે? સચિન કે પછી ધોની? કહો કહો. સચિન. વાવ, સચિન તેંડુલકર બનવું છે? તો તમારે ફોર અને છગ્ગા મારવા જ જોઈએ. તો ખૂબ સરસ રીતે રમજો, બરાબર. તો ફ્રેન્ડ્સ, તમે રમકડા જોયા ને? મજા આવી ને? હવે તમને ખબર છે રમકડામાં પણ ઘણા બધા પ્રકાર હોય છે. કેટલાક રમકડા ચાવી વાળા હોય, લાઈટ વાળા હોય, બરાબર ને? તો મારી પાસે એવું જ એક રમકડું છે, તમારે મને કહેવાનું છે કે શું છે, બરાબર. કહો જોઈએ આ શું છે? તમારું ફેવરિટ છે, યાદ કરો કરો. એવેન્જર્સ. વેરી ગુડ. હવે તમારે એમાં જોવું છે શું થાય છે? જોજો હો બધા. અરે, આ શું થયું? લાઈટ થઈ ને? હા, આ તો મારી પાસે ખૂબ નાનું છે. તમારી પાસે આના કરતા પણ મોટું રમકડું હશે ને? નથી. ઓકે, તો તમે ઉદાસ નહીં થાઓ, મારી પાસે હજી પણ એક મોટું રમકડું છે, તમારે જોવું છે. તો ચલો હું તમને એ પણ બતાવીશ. તમારે રમકડું જોવું છે? મોટું ખૂબ મસ્ત છે, જોવાની મજા આવશે. તો 2 મિનિટ તમારી આંખો બંધ કરી દો બધા. છો મંતર કરીને હું રમકડું લઈ આવું છું હે. રેડી? 1 2 3
આંખો ખોલો, જોયું? શું છે આ રમકડું, તમને ખબર છે? કહો કહો. રોબોટ. વેરી ગુડ. હવે આપણે જોઈએ કે આમાં શું થાય છે. જોવાની મજા આવી ને? ચલો હવે આજે આપણે બીજા નવા કઈક રમકડા બનાવીશું, પણ એ માટે આપણને માટી જોઈશે. અને માટી ન હોય તો ક્લેથી પણ બનાવી શકાય. અને બંને વસ્તુ ન હોય તો બીજું શું છે ખબર છે? મારી પાસે એક આઈડિયા છે. તમારા મમ્મી રોટલી બનાવવા માટે લોટ બાંધે છે ને, તે લોટના પણ સરસ રમકડા બનશે. તો તમે ટ્રાય કરજો. આજે હું તમને માટીમાંથી, ક્લે છે મારી પાસે, તેમાંથી કેટલાક રમકડા બનાવીને બતાવીશ. તમારે ધ્યાનથી જોવાનું છે અને પછી તમારે પણ ઘરે બનાવવાના છે, બરાબર? તો બાળ મિત્રો ધ્યાનથી જોજો. અહીં ટેબલ પર જુદા જુદા રંગની ક્લે પડી છે, બરાબર? તો હવે આપણે આ ક્લે માંથી રમકડા બનાવવાનું શરૂ કરીએ. હવે મને કહો કે આ કયા રંગની ક્લે છે? લાલ રંગની, બરાબર? તો લાલ રંગમાંથી શું શું બને કહો? હા, સફરજન, સ્ટ્રોબેરી, બરાબર? તો ચલો આપણે સફરજન બનાવીશું. તો ફ્રેન્ડ્સ તમે જોયું આ શું બની ગયું? સફરજન, બરાબર ને? તો ફ્રેન્ડ્સ હવે આપણે આમાંથી સ્ટ્રોબેરી બનાવીશું. જોયું ફ્રેન્ડ્સ આ શું બની ગયું? હા, સ્ટ્રોબેરી. ચલો હજી પણ આપણે કઈ બનાવવું છે? ચોકર બનાવીશું. આ શું બનાવ્યું? જોકરની ટોપી. આ એની આંખો બનાવી. હવે આપણે તેનું સ્માઈલી સ્માઈલી મોં બનાવીશું.
ચલો હવે શું આમાં બાકી રહી છે? હા, હાથ અને પગ। આ બની ગયા તેના હાથ અને હવે બનાવીશું તેના પગ। તો જોયું ફ્રેન્ડ્સ આ શું બની ગયું? જોકર। ફ્રેન્ડ્સ ક્લેમાંથી બનાવેલા રમકડા તમારી સામે છે, જોકર, સફરજન અને સ્ટ્રોબેરી। ફ્રેન્ડ્સ આજે રમકડા રમવાની ખૂબ જ મજા આવી અને રમકડા બનાવવાની તો એના કરતા પણ વધારે મજા આવીને તમને। તો હવે તમે ઘરે ટ્રાય કરજો બનાવવાની, ખૂબ મજા આવશે। આ રમકડા તમે ઘરે બનાવવાના છે તમારે, બરાબર? પછી આપણે ફરી મળીશું ત્યારે તમારે ભૂલવાનું નથી, તમારે મને રમકડા બતાવવાના છે। ઓકે, ઓલ ધ બેસ્ટ।